बीकॉम सेमेस्टर 6 ની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓના પરિણામમાં છબરડા કરાયા હોવાના આક્ષેપ સાથે યુનિવર્સિટીને આવેદનપત્ર આપી વિદ્યાર્થીઓને રજૂઆત કરી હતી। યુનિવર્સિટીમાં આવેદનપત્ર આપનાર વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે તેઓએ બીકોમ સેમેસ્ટર 6 ની પરીક્ષા આપી છે અને અમારી માંગણી છે કે આપના દ્વારા જાહેર કરાયેલા રિઝલ્ટથી અમે અસંતોષ છીએ। ઘણા બધા વિદ્યાર્થીઓ સાથે રિઝલ્ટમાં છબરડા થયા હોવાનું એવું ખાસ ધ્યાન આવે છે। ક્યાંક ને ક્યાંક યુનિવર્સિટી દ્વારા ઓફલાઈન પરીક્ષા લઈને ઓનલાઈન પેપર ચેકિંગ કરવામાં આવ્યું છે, એને કારણે ઘણા બધા વિદ્યાર્થીઓના રિઝલ્ટ સાથે યુનિવર્સિટી દ્વારા અન્યાય કરવામાં આવ્યો હોય તેવું સ્પષ્ટપણે ધ્યાન પડે છે। અમારા સૌ વિદ્યાર્થીઓની માંગણી છે કે અમારું રિઝલ્ટ પાછું ખેંચી ફરીથી તમામ પેપર ઓફલાઈન રીતે ચેક કરવામાં આવે અને ટૂંક સમયની અંદર ફરીથી પાછું રિઝલ્ટ જાહેર કરવામાં આવે। ક્યાંક ને ક્યાંક યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓને અસમજમાં નાખીને વિદ્યાર્થીઓને કમાણીનું સાધન બનાવી નાખવામાં આવ્યું હોય એવું સાબિત થાય છે। મારું નામ સની કાતરોડિયા છે, હું બીકોમ સેમ 6 નો વિદ્યાર્થી છું। યુનિવર્સિટી દ્વારા જે એપ્રિલમાં પરીક્ષા લેવામાં આવેલી છે તેમાં ઘણા બધા છબરડા કરવામાં આવ્યા છે। કુલ ટોટલ 24,000 વિદ્યાર્થીઓ દ્વારા એ પરીક્ષા અપાઈ છે અને એમાંથી 8,000 વિદ્યાર્થીઓને જ પાસ કરવામાં આવેલા છે। તો જે વિદ્યાર્થીઓ 1-2 માર્ક્સ માટે રહી ગયેલા છે તેમને તો બી ફેલ કરવામાં આવેલ છે। આ એનું એક પૈસા ઉઘરાવાનું કાવતરું છે। તો VNSU આ બધા સ્ટુડન્ટ એટલે ભેગા થયા છે કે કંઈ VNSU દ્વારા નિર્ણય લેવામાં આવે અને વિષય સાહેબ તો કંઈ સાંભળતા છે નહીં બધા વિદ્યાર્થીઓનું, તે તોછડાઈથી જવાબ આપીને જતા રહે છે ને બધા વિદ્યાર્થીઓ ભેગા એટલે થયા કોઈ યોગ્ય નિર્ણય VNSU દ્વારા લેવામાં આવે અને વિદ્યાર્થી હિતનું કાર્ય કરવામાં આવે। જો વિદ્યાર્થી હિતનું કાર્ય કરવામાં આજે નહીં આવે તો ભવિષ્યમાં બધા 18,000 વિદ્યાર્થીઓને ભેગા લઈને અમે એક ઉગ્ર આંદોલન કરવા જઈશું। દિવ્યેશ બામરોલિયા, શાના માટે આજે હું બીકોમ સેમ 6 નો વિદ્યાર્થી છું। યુનિવર્સિટી દ્વારા એપ્રિલ મહિનાની અંદર પરીક્ષા લેવામાં આવી હતી, જે ફાઇનલ પરીક્ષા હતી તેમાં 24,000 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, તેની અંદરથી માત્ર 8,000 વિદ્યાર્થીઓને જ પાસ આઉટ કરવામાં આવ્યા છે, જ્યારે 18,000 વિદ્યાર્થીઓને નાપાસ કરવામાં આવ્યા છે। જો રીએસેસમેન્ટની ફીની વાત કરીએ તો એક સબ્જેક્ટની અંદર 500 રૂપિયા રીએસેસમેન્ટની ફી લે છે, જે પેપર ચેક કરવા માટેની હોય છે। જો છ સબ્જેક્ટની વાત કરીએ તો 3,000 રૂપિયા થાય છે અને 18,000 વિદ્યાર્થીની વાત કરીએ તો 5 કરોડથી પણ ઉપરનો આંકડો જાય છે। યુનિવર્સિટી દ્વારા ચોખ્ખાપણે પૈસા ઉઘરાવવા માટેનું આજે કાવતરું ઘડવામાં આવ્યું હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। વધુમાં વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે અમે યુનિવર્સિટીનો છબરડો અમે ક્યારેય ચલાવી લેવા માંગતા નથી, અમારી માંગણીઓ પર યોગ્ય વિચારણા કરી જલ્દીમાં જલ્દી સકારાત્મક નિર્ણય આપો। સુનિલ પાટીલ સાથે હિતેશ પ્રજાપતિ, સમય મીડિયા ન્યૂઝ, સુરત।